નમસ્કાર, ઉદય ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગોંડલમાં ધબધબાટી, રાજદીપસિંહ રીબડા અને ગણેશ જાડેજા વચ્ચે મારામારી. પ્રથમ તબક્કામાં મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ પૂરી થઈ રહી છે ત્યારે ઘણી એવી બેઠકો પર મોટી માથાકૂટો જોવા મળી હતી. સૌરાષ્ટ્રની મહત્વની ગણાતી બેઠક પર ચૂંટણી પહેલાં જ અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ વચ્ચે માથાકૂટ ચાલતી હતી. એકબીજાને ધમકીઓ પણ અપાઈ હતી. એવામાં ચૂંટણીના દિવસે ગોંડલ વિધાનસભાના દાળિયા ગામના મતદાન બૂથ પર રાજદીપસિંહ રીબડા અને જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજા વચ્ચે મારપીટની ઘટના બની હતી એવું જાણવા મળ્યું છે. અનિરુદ્ધસિંહના કહેવા પ્રમાણે દાળિયા ગામના મતદાન બૂથ પર જયરાજસિંહના દીકરા સાથે બીજી ટોળકી હતી. જેઓ બોગસ મતદાન કરાવતા હશે એવામાં રાજદીપસિંહ રીબડાને ફોન આવતા તે મતદાન બૂથે પહોંચ્યા હતા અને બંને વચ્ચે બોલાચાલી થઈ. આખરે ગણેશ જાડેજાએ આપ શબ્દનો ઉપયોગ કરતા રાજદીપસિંહ અને ગણેશ જાડેજા વચ્ચે મારામારી થઈ હોય તે શક્ય છે. તો આ લોકશાહીના પર્વમાં આવા કૃત્યો શું વ્યાજબી ગણાય તમારા માટે? કોમેન્ટમાં જણાવજો. ધન્યવાદ.